તો આરોગ્ય કમિશનર જયંતી રવિની પ્રેસ કોન્ફરન્સમાં સીધા જઈએ. યુઝ ઇટ, ધે આર ઓલ ગ્રેટ એક્સપર્ટ્સ. પ્લીઝ માઈક આ સાઈડમાં લેવો. નહીં તો ના ના બાપરે ના 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 મેડમ એક મિનિટ અહીંયા આમ તો લખીને છે કે હાલમાં આરોગ્ય કમિશનર જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, ખાસ કરીને જે રોગચાળો વકર્યો છે, સ્વાઇન ફ્લુનો રોગચાળો વકર્યો છે, તે બાબતે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. દિલ્હીની ટીમ પણ ત્યાં ગઈ છે એવું અમને જણાવવામાં આવ્યું છે. એટલે એના લીધે, કેમ કે આપણે નેબરિંગ સ્ટેટ છીએ અને આ જે રોગ છે વેક્ટર બોર્ન છે, એટલે મચ્છર, ખાસ કરીને એઇડ્સ એડીઝ મસ્કીટો જે છે એના કરડવાથી, અને એ જ રીતે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ એટલે કોઈ સંબંધ જે રાખવામાં આવે છે એના લીધે પણ આનું ટ્રાન્સમિશન થતું હોય છે. અને એના માટે આપણે એક સાવચેતીના પગલાં લીધે આપણને એમ થયું કે આજે આપણા તંત્રના બધા જ જે પબ્લિક હેલ્થ ફેસિલિટીઝના જે લીડર્સ છે એમની સાથે પણ વિડીયો કોન્ફરન્સનું આજે એક વ્યવસ્થા અમે કરી હતી. અને આ બાબતના જે ગુજરાત રાજ્યકક્ષાના જે એકદમ સારા તજજ્ઞો છે, જે નિષ્ણાતો છે, જેમને આના બારામાં એક્સપર્ટ નોલેજ છે, એ બધા સાથે પણ આજે અમે થોડી ચર્ચા કરી. અને એના માટે એક બાજુ આપણે બધા સાવચેત રહીએ જરૂરી છે, પણ એટ ધ સેમ ટાઈમ બિનજરૂરી પેનિક ક્રિએટ કરવાની પણ જરૂરત અમને નથી લાગતી. અને એના જે સામાન્યપણે આના જે સિમ્પટમ્સ છે, લક્ષણ છે, એમાં તાવ આવવું, પછી સાથે રેશિસ આવવું, જે લિપ્સ છે, હોઠ છે એમાં ક્રેક્ડ હોય, જોઈન્ટ્સ છે એ બધા સોજી જાય, સ્વેલિંગ આવે, એટલે આ બધા થોડાક એના સિમ્પટમ્સ છે. સાથે બીજી પણ વાત કહેવા માંગીએ છીએ કે બીજા બધા રોગો કરતાં ઝીકા રોગના લીધે કોઈ ફેટાલિટી એટલે મૃત્યુ પામી જાય એવી એમાં સંભાવના અને શક્યતા ઘણી ઘણી ઓછી રહી છે. એટલે એટલી બધી ઇવન સિઝનલ ફ્લૂ કરતાં પણ આમાં ફેટાલિટી ઓછી છે. પણ હા, જે સગર્ભા માતા હોય અને એને ઝીકા આ વાયરસનો રોગ લાગે, તો એના બાળકનું જે હેડ બ્રેઇનનું જે સર્કમફરન્સ છે એને આપણે માઇક્રોસેફેલી કહીએ છીએ. એમાં બાળકને ખરેખર એનું મગજનું જે ડેવલપમેન્ટ છે એમાં એક વિઘ્ન આવે અને એના લીધે એ બાળક અફેક્ટ થાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે. માટે આપણે વધારે એમાં સાવચેતી લઈએ છીએ. એમાં પણ પહેલું જે ટ્રાઇમેસ્ટર હોય છે એની અંદર વધારે પડતું જે હેડ સર્કમફરન્સ છે વધારે, એમાં લગભગ 2 સેન્ટીમીટર પ્રતિ માસ એનું વિકાસ થતું હોય છે. બીજા ટ્રાઇમેસ્ટરમાં લગભગ 1 સેન્ટીમીટર જેટલું, અને ત્રીજા સેમેસ્ટરમાં 0.5 સેન્ટીમીટર જેટલું વિકાસ થતું હોય છે. એટલે આ બધું જોઈને આપણે પબ્લિકમાં થોડીક સજાગતા, અને ખાસ કરીને જેટલા પણ વેક્ટર બોર્ન ડિઝીઝીસ છે અત્યારે, ડેન્ગી, ચિકનગુનિયા જેવી બીમારીઓ માટે પણ આપણે બિલકુલ મચ્છર કોઈ જગ્યાએ ન એને બનવા માટે, એટલે મચ્છરો ન થાય એની આપણે પૂરતી કાળજી રાખીએ. ખાડા વગેરેમાં પાણી હોય તો પાણી સંગ્રહ જે કર્યું છે એમાં પણ ક્લેન્લીનેસ રાખીએ. અને એ જ રીતે જે બીજા મેઝર્સ છે, જેમ કે ગપ્પી માછલીઓ હોય, સ્કૂલ્સમાં પણ અવેરનેસ, આ બધી આપણે પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ. અને ફોગિંગ અને સ્પ્રેઇંગ માટે પણ આપણે એન્કરેજ કરીએ છીએ. એટલે આટલી સાવચેતી એક પબ્લિક હેલ્થ તરીકે પણ લેવા માટે આજે વિડીયો કોન્ફરન્સમાં બધાને કહ્યું. અને છેલ્લી વાત એ કે જો ઝીકાની પણ એક શક્યતા છે, જેમ આપણે વાત કરી પાડોશી રાજ્યની અંદર છે, તો એના માટે પણ જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ PCR કરીને કહેવામાં આવે છે એ પણ પર્યાપ્ત માત્રામાં એની ફેસિલિટી ગુજરાતમાં છે. જો આવી કોઈ બનાવ બને તો પણ આપણે ટેસ્ટિંગ કરી શકશું. અને એટલે કોઈ પણ રીતે આના માટે કોઈ આપણે પેનિક કે ગભરાવટ કરવાની જરૂરત નથી. પણ હા, એ સિવાય બાળક ઇમ્બેલેન્સ રહે, એટલે કે ચાલતા ચાલતા પડી જાય ત્યાંથી માંડી, અને એને ખેંચ પણ આવતી હોય, અને જન્મના શરૂઆતના એકાદ વર્ષમાં જો આંખમાં મોતિયો આવતો હોય તો પણ એ આ માઇક્રોકેફેલિયા લક્ષણ છે જેના પરથી આપણે ખબર પડી શકે.
સગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી કરવાથી આ વાયરસનું જો મગજ પર અસર થતી હોય તો આપણને ખબર પડે. 3 મહિના શરૂઆતના, વચ્ચેના 3 મહિના અને પાછળના 3 મહિના. આમ શરૂઆતના 3 મહિનામાં જ્યારે મગજનો વિકાસ મેક્સિમમ થતો હોય છે એ દરમિયાન જો આ ચેપ લાગે તો એમાં મગજનો વિકાસ રૂંધાવાની શક્યતા વધારે રહેતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન કોન્ડોમ અને બીજે કોન્ટ્રાસેપ્ટિવ જે આપણે વાપરતા હોય છે એ જો વાપરે તો આમાં આ ઝીકા વાયરસનો કોઈ ચેપ લાગ્યો હોય, 80% લોકોને કોઈ સિમ્પટમ્સ થતા નથી, એટલે એવા કિસ્સામાં સગર્ભાવસ્થા દરમિયાન સમાગમ વખતે કોન્ડોમ અને અન્ય બીજે કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઝીકા વાયરસમાં કોઈ દવા નથી, કોઈ એન્ટીવાયરસ નથી, વેક્સિન પણ અત્યારે ઉપલબ્ધ નથી, એટલે મચ્છર કરડવાથી બચવું, આખી બાયના કપડાં પહેરવા, હળવા રંગના કપડાં પહેરવા. દરેક સગર્ભા બહેનોને ખાસ વિનંતી કે દિવસે, આ દિવસના મચ્છર છે પણ દિવસે પણ સુઈ જાઓ તો મચ્છરદાનીમાં સુઈ જવાનું. અમે સરકાર તરફથી મચ્છરદાની દવાવાળી પણ આપીએ છીએ તો એનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને પૂરતો આરામ કરવો. આ વસ્તુ કરવાથી આ મચ્છર કરડવાનો જેટલું પણ ઓછો થાય એ, અને સગર્ભાવસ્થા દરમિયાન કોન્ડોમ અને અન્ય બીજે કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ કરવાથી આ વાયરસનો બાળકના ગર્ભ પર અસર થતી અટકાવી શકાય છે. સાહેબ 4 કે 5 દિવસમાં મટી જાય, જ્યારે થાય એક વખત ત્યારે 4 કે 5 દિવસમાં લક્ષણો એના એ થઈ જતા હોય છે. જી 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 2016માં એક સગર્ભાબેન એડમિટ થયા હતા, એને ડિલિવરી નોર્મલ થઈ. 2 સગર્ભાબેનો અત્યારે ગુજરાતમાં પકડાઈ છે, એમાં બંનેમાં નોર્મલ ડિલિવરી થઈ છે, બાળકમાં કોઈ જ ખોડખાપડ જોવા મળી નથી. જે બેન પકડાયા હતા એને પ્રેગ્નન્સી હતી, ડિલિવરી થઈ, પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તાવ નહોતો, પછી દાખલ થયા હતા હોસ્પિટલમાં, ડિલિવરીના અઠવાડિયા પછી એમને તાવ આવ્યો અને જે પરીક્ષણ અમે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કર્યા એમાં ડેન્ગ્યુ પણ નેગેટિવ હતો અને લક્ષણો હતા, એટલે અમે એનું વાયરસનું ટેસ્ટિંગ કર્યું, એમાં ઝીકાના લક્ષણો દેખાયા બીજા મેડિકલ લેબોરેટરીમાં. પછી અમે સેમ્પલ પુના મોકલ્યું અને જાન્યુઆરી માસમાં એ સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું અને અમે એને ઝીકા વાયરસ તરીકે ડિક્લેર કર્યું હતું. એ પછી 4 સર્વેલન્સ અમે અમદાવાદમાં કર્યા, એમાં જે વિસ્તારમાં ત્યાં બેનના કેસ આવ્યો હતો ત્યાં અમે મચ્છરનું પણ અમે સર્વેલન્સ કર્યું હતું પણ મચ્છરમાં પણ કોઈ જગ્યાએ વાયરસ મળ્યો.